એસટી બસની અને એ પણ એસટી બસ સ્ટેન્ડમાંથી અને એ પણ અમદાવાદ જેવા શહેરમાંથી જે હા અમદાવાદમાંથી એસટી બસની ચોરી થઈ ગઈ છે કૃષ્ણનગર બસ ડેપોમાંથી માંથી મારી સાથે જે જિગ્નેશ ક્યારેક પોલીસની ગાડીની ચોરી થાય એ પોલીસ સ્ટેશનમાંથી અને હવે એસટી બસ સ્ટેન્ડમાંથી માંથી એસટી ની ચોરી થાય ગજબ કહેવાય ખરે વાત છે ગજબનો કિસ્સો જે કૃષ્ણનગર પોલીસ જે બસ ડેપો છે ત્યાંથી અમરેલી જતી એક બસ હતી અને તેના નિયત સમયે બસ ઉપડે તે પહેલાં જ્યારે કંડક્ટર અને ડ્રાઈવર તે બસથી ખરાઈ કરવા માટે પહોંચ્યા ત્યારે બસ પોતાના પાર્કિંગમાં હતી જ નહીં એટલે વાત ત્યારે સામે આવી કે જ્યારે મુસાફરો તૈયાર હતા બસનો જે એસટીનો સ્ટાફ હતો તે તૈયાર હતો પરંતુ બસ ગુમ હતી જ્યારે તપાસ હાથ ધરવામાં આવી સીસીટીવી જોવામાં આવ્યા ત્યારે બસ તેના નિયત સમય કરતાં બે કલાક પહેલાં સ્ટેશનમાંથી નીકળી ગઈ હતી અને જ્યારે તે બસથી તપાસ કરવામાં આવી ત્યારે તે દેહગામ તરફ જતી હોવાની પોલીસને માહિતી મળી અને દેહગામ પોલીસને માહિતી મળતા તેણે દહેગામથી રોકી લેવામાં આવી દેહગામ પોલીસનું કહેવું છે કે જે યુવક બસ ચલાવતા ઝડપાયો છે તે માનસિક અસ્થિર હોઈ શકે છે તેનું વર્તન તે પ્રકારનું હતું અને હવે નરોડા પોલીસે આ અંગે જે સરકારી પ્રોપર્ટીની ચોરી અંગે જે ગુનો છે તે દાખલ કરી અને જે યુવક જે બસ લઈને અમદાવાદના એસટી ડેપોમાંથી ફરાર થયો હતો તેની ધરપકડ માટેની તજવીજ શરૂ કરી છે બિલકુલ એટલે ખરેખર હાસ્યાસ્પદ આ કિસ્સો છે ખરેખર મને રોકવું હતું પણ હસવું આવી ગયું કારણ કે પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડી ચોરાઈ જાય એસટી બસ સ્ટેન્ડમાંથી એસટી બસ ચોરાઈ જાય કોની આબરૂ લુટાઈ છે